સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાનમાં આગળ આપણે છ પાઠનો અભ્યાસ કરેલો છે આજે આપણે પાઠ નંબર સાત જોવાનો છે ગુજરાતના જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકો તો પ્રથમ આપણે ગુજરાતના જિલ્લાઓ વિશે માહિતી મેળવીએ પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતના કુલ સત્તર જિલ્લાઓ હતા અને ઈસવીસન ઓગણીસો ચોસઠમાં ગાંધીનગર અને ઈસવીસન ઓગણીસો છાસઠમાં વલસાડ જિલ્લાની રચના થઈ બે ઓક્ટોમ્બર ઓગણીસો સત્તાણુંના રોજ આણંદ દાહોદ નર્મદા નવસારી અને પોરબંદર જિલ્લાની રચના થઈ અને ઈસવીસન બે હજારમાં પાટણ જિલ્લાની રચના થઈ બે ઓક્ટોમ્બર બે હજાર સાતના રોજ તાપી જિલ્લાની રચના થઈ પંદર ઓગસ્ટ બે હજાર તેરના રોજ અરવલી ગીર સોમનાથ છોટાઉદયપુર દેવભૂમિ દ્વારકા બોટાદ મહીસાગર અને મોરબી જિલ્લાની રચના થઈ આ રીતે આપણા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા આમ ગુજરાતના કુલ તેત્રીસ જિલ્લાઓ છે તેના મુખ્ય મથકો મુખ્ય મથક એટલે શું કે જ્યાંથી જે તે જિલ્લાનો વહીવટ ચાલતો હોય તે એટલે જિલ્લાનો મુખ્ય મથક તો જુઓ આ ગુજરાત રાજ્યનો નકશો છે બરાબર હવે જુઓ અહીં આ કચ્છ જિલ્લો છે તેનું મુખ્ય મથક છે ભુજ મુખ્ય મથકને લાલ ટપકા વડે દર્શાવેલ છે અને જે તાલુકા છે તેને ટપકા વડે બરાબર કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે તેના તાલુકાઓ લખપત માંડવી મુન્દ્રા ગાંધીધામ અંજાર ભચાઉ રાપર બરાબર આ નકશાની અંદર જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકો દર્શાવેલા છે હવે સ્વાધ્યાય પ્રશ્ન એક ઉપર આપેલો નકશો જોઈને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો પહેલો પ્રશ્ન તમારા જિલ્લાનું નામ લખો અહીં તમારે તમારા જિલ્લાનું નામ લખવાનું છે બીજો પ્રશ્ન તમારા પડોશી જિલ્લાનું નામ લખો અહીં તમારા જિલ્લાનું નામ લખશો બરાબર અને બીજા પ્રશ્નમાં તમારા પડોશી જિલ્લાનું નામ લખવાનું છે આ જે બે પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં કરવાના છે ત્રીજો પ્રશ્ન પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે તો જોઈએ નકશામાં પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે તો જુઓ નકશામાં આ પાટણ એની ઉતર એટલે કે ઉપર તરફ કયો જિલ્લો આવેલો છે બનાસકાંઠા તો અહીં જવાબમાં લખીશું બનાસ કાંઠા ત્યારબાદ ચોથો પ્રશ્ન નવસારીની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે તો જોઈએ નકશામાં તો જુઓ નકશામાં આ નવસારી એની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે વલસાડ તો અહીં જવાબમાં આવશે વલસાડ પાંચમો પ્રશ્ન પંચમહાલની પૂર્વે કયો જિલ્લો આવેલો છે પંચમહાલની પૂર્વે કયો જિલ્લો આવેલો છે તો જોઈએ નકશામાં તો જુઓ નકશામાં આ પંચમહાલ તેની પૂર્વે કયો જિલ્લો આવેલો છે દાહોદ તો અહીં જવાબમાં લખીશું દાહોદ છઠ્ઠો જામનગરની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે તો જોઈએ નકશામાં તો જુઓ આ જામનગર તેની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે દેવભૂમિ દ્વારકા તો અહીં જવાબમાં લખીશું દેવભૂમિ દ્વારકા હવે પ્રશ્ન બે નીચે વિભાગ અમાં આપેલા ગુજરાતના જિલ્લાઓની સામે વિભાગ બ માંથી તેમના સાચા મુખ્ય મથકોના નામ શોધી ઉત્તરમાં તેનો ક્રમ અક્ષર લખો પહેલું એક તમને કહી આપ્યું છે હવે જુઓ અહીં વિભાગ અ માં જિલ્લાઓ આપેલા છે અને વિભાગ બમાં તેના મુખ્ય મથકો આપેલા છે જિલ્લાની સામે તેનો સાચો મુખ્ય મથક શોધી અને તેનો જે ક્રમ અક્ષર છે તે તેની સામે લખવાનો છે બરાબર જે નીચે અહીં ઉત્તરમાં આપેલું છે એક ઉદાહરણ જેમ કે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ એટલે કે ભુજની સામે ક્રમ અક્ષર છે ઘ બરાબર તો પહેલાંનો જવાબ થશે ઘ તો અહીં જુઓ ઉદાહરણ તરીકે આપેલું છે પહેલાંનો જવાબ ઘ બરાબર આ રીતે તમારે ક્રમ અક્ષર લખવાનો છે બીજો સુરેન્દ્રનગરનું મુખ્ય મથક છે સુરેન્દ્રનગર જવાબ આવશે દ તો અહીં જવાબમાં લખીશું દ રાજકોટનો મુખ્ય મથક રાજકોટ જવાબમાં આવશે ભ ચોથું જામનગરનું મુખ્ય મથક જામનગર છે બરાબર ઠ છે તો અહીં જવાબમાં લખીશું ઠ બરાબર એ રીતે તમારે અહીં નીચે જવાબમાં તેનું આ જે અક્ષર આપેલું છે ક ખ ગ એ તમારે સામે સાચો ઉત્તર શોધીને લખવાનો છે બરાબર ત્યારબાદ પાંચમું પોરબંદરનું મુખ્ય મથક પોરબંદર છે જુનાગઢનું મુખ્ય મથક જુનાગઢ છે ત્યારબાદ અમરેલીનું મુખ્ય મથક અમરેલી છે ભાવનગરનું મુખ્ય મથક ભાવનગર છે બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે પાટણનું મુખ્ય મથક પાટણ છે મહેસાણાનું મુખ્ય મથક મહેસાણા છે સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર છે ગાંધીનગરનું મુખ્ય મથક ગાંધીનગર છે અમદાવાદનું મુખ્ય મથક અમદાવાદ છે ખેડાનું મુખ્ય મથક નડિયાદ છે આણંદનું મુખ્ય મથક આણંદ છે પંચમહાલનું મુખ્ય મથક ગોધરા છે દાહોદનું મુખ્ય મથક દાહોદ છે વડોદરાનું મુખ્ય મથક વડોદરા છે ભરૂચનું મુખ્ય મથક ભરૂચ છે નર્મદાનું મુખ્ય મથક રાજપીપળા છે સુરતનું મુખ્ય મથક સુરત છે નવસારીનું મુખ્ય મથક નવસારી છે ડાંગનું મુખ્ય મથક આહવા છે વલસાડનું મુખ્ય મથક વલસાડ છે તાપીનું મુખ્ય મથક વ્યારા છે અરવલ્લીનું મુખ્ય મથક મોડાસા છે મહીસાગરનું મુખ્ય મથક લુણાવાડા છે છોટા છોટાઉદયપુરનું મુખ્ય મથક છોટા ઉદયપુર છે મોરબીનું મુખ્ય મથક મોરબી છે બોટાદનું મુખ્ય મથક બોટાદ છે ગીર સોમનાથનું મુખ્ય મથક વેરાવળ છે દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક ખંભાડિયા છે આ રીતે તમારે જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકો યાદ રાખવાના છે